ખરી વાત. જ્યાં સુધી બીજાનું જોવાય છે, વિચારાય છે, બોલાય છે, સંભળાય છે, ત્યાં સુધી નિષ્ઠા દ્રઢ છે જ નહીં. અને નિષ્ઠા દ્રઢ નથી એટલે ફરી પાછું પૃથ્વી પર આવવાનું છે. જેમ જેમ નિષ્ઠા દ્રઢ થતી જશે તેમ તેમ જય સ્વામિનારાયણ. સ્વરૂપ નિષ્ઠા અને નિર્દોષ બુદ્ધિ બંને દ્રઢ થતા જ જશે, થતાં જ જશે, થતાં જ જશે. સર્વમંગલ સ્વામી બહુ સહજ ને સરળ આપણને મળી ગયા છે. બે શબ્દ સમજવાના છે, સ્વરૂપ નિષ્ઠાને મહિમા. એટલે આખું વચનાર્થ સમજાઈ ગયું, આખું જ વચનાર્થ. સ્વરૂપ નિષ્ઠાને મહિમા. જ્યાં સુધી કોઈનો અભાવ આવે છે, રુચિ આવે છે, ભાવ ફેર થાય છે, ત્યાં સુધી સત્સંગમાં પ્રીતિ થઈ જ નથી. આવતો જન્મ પાકો છે. પાકો છે ને બધા ઘણા સાફ સાફ કરતાથી ભાદરમાં ભાદરમાંથી પૂછાય ને બધું આમ ફરતા ફરતા રાજસ્થાન સુધી પહોંચીશું. ભગવાન ક્યારેય છેતરાતા નથી અને છેતરનાર કોઈ જન્મ્યો નથી. એમને છેતરાવું નથી, એ તો દયાળુ છે. ખૂબ 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 બાપ રે બાપ. જીવોને સુખ્યા કરવા માટે ભગવાન સ્વામિનારાયણને કરુણા વરસાવી દીધી.